Please subscribe and press the bell icon for more updates from Shailesh Pandya Abhinash. नमस्कार दर्शक मित्रों, प्रकरण 13 मळेला जीवनु पारखा आपणे सांभळी रह्या छे, हुं वाँची रह्यो छुं, तमे सांभळी रह्या छो, वाँची कम थई रह्युं छे। अहीं एक सुंदर प्राकृतिक वातावरण छे, मळेला जीवने माफक आवे एवुं वातावरण छे। शहेरनी कॉन्क्रीटना जंगलोथी हुं एकदम प्राकृतिक जग्याए मांडलीना वातावरणमां, जेम पन्नालाल पटेले आ नवलकथा लखी एना संस्मरणो एमणे वागोड्या, त्यां जईने झाकड़िया लई मेड़ा थी लईने हूँ पण गामडानो जीवे कलेश्वरी मारी बाजू में जावू छे। मारा गामनी बाजू में 15-20 किलोमीटर दूर ज्या जन्माष्टमीनो मेळो भराय, मानवीनी भवाईना अमुक अंशो त्यां छे। मळेला जीवना प्रथम जन्माष्टमीनो मेळानो त्यांथी शुरुआत थाय छे। मने आ नवलकथा एटले मारी पोतानी लागे छे, मारे गमतानो गुलाल करवो छे। एक पण प्रकारनी कई पण प्रकारनी कॉमर्शियल वात सिवाय घणा बधा कामो करवाना बंध करीने पण मैं आ काम कर्युं छे। मारे नवलकथा मळेला जीव तमने संभळावी छे, जे मने गमी छे मारे तमने संभळावी छे। आदरणीय पन्नालाल पटेलने वंदन करवा छे ने शुरुआत करीए पारखा 13मा प्रकरणनी आगळनी वात। कांजीए भजन उपाड़ता पहेला धूमनारा तरफ नजर नाखी, सवार करता लगभग अर्धी संख्या जोई अने रेशमाने न जोता तो एनाथी बोल्या वगर ज न रहेवायो। केम मोटा देव नथी जणाता कंई? એ તો ગયો ખળે, ઘેર ભેળાતું હોય ને આખો દંત એ શી રીતે રહી શકે? રેશમાના સિરવી ખેડૂત રાખનાર ધૂણી મનોરે કહ્યું। લગભગ અડધા માણસ હોસી પડ્યા। કાનજીએ પખાજને ઠોકતા કહ્યું, આવ્યો હોત તોય હવે કાંઈ સાકળ નાખવાની ન હતી। ને પછી જાહેર કર્યું, અલે ભાઈ, કોક બીકને લીધે દબાઈ રહ્યા હોય તો એવું ન કરતા, સાકળ ફાકળ કોઈ નાખવાનું નથી, માટે મન કરીને બે ઘડી તો રમી લેજો। કંઈ આસપાસના જુવાનો ઉપર વળી એક નજર ફેરવી દીધી। કાંસી જોડા લઈને બેઠેલા એક છોકરાને કહ્યું, રામા હમણાં એ કાંસી જોડા મનોરાને આપ, પછી તું વગાડજે। ને પછી પખાજની એક ઘટ વગાડી। કાનજીના હાથ બોલતા હતા કે પખાજે કહેવું મુશ્કેલ હતું, મીઠા સાદે ભજન ઉપાડ્યું। મારા વાલા રે મોરલીઓ વાગી રે સર્વા સુરની, મારા વાલાઓ મોરલીઓ મન મોહ્યા અમે નથી રહેવાતા, નથી રહેવાતા નથી કહેવાતા, મારા વાલા રે મોરલીઓ વાગી રે સર્વા સુરની। મનને કાબૂમાં રાખનાર ભલભલા માણસને પણ તાન ચડી જાય એવી કાનજીની હાલત હતી। મૃદંગનો ઠેકો તો છેક હૈયે જતો વાગતો હતો, નાચવા માટે પગ જાણે સળવડતા હતા। જેમ ભજન જામતું ગયું તેમ તેમ ગાનારાઓ પણ રંગમાં આવતા ગયા, કોઈ કોઈ તો ઉછળીને ધૂણવા પણ મંડી ગયા। ઘડીકમાં તો 10ને બદલે પાછું 20 માણસ ધૂણતું થઈ ગયું। ભજન પૂરું થતાં કાનજીએ ભગતને કહ્યું, કો તો આ છે એટલા બધાને ધૂણતા કરું ભગત? મરવા દેને ભગત પાસે બેઠેલા મુખી હસીને કહ્યું, એમને તો આજ ખાતરી થઈ ગઈ હતી કે ભગતના સારગીત પાસે ગમે તે પણ કોઈક પાક્કી વિદ્યા છે, એ વગર દેવો સામે આટલી ટક્કર લેવાની હિંમત જ ન કરે ને। પરંતુ મોદની અંદર બેઠેલો જીવો ભગત અને બીજા 7-8 ઠાકરડા કંઈક મંત્રણા ચલાવી રહ્યા હતા। આજે આ દેવોના ભેગી એમની માતાનું અને સાથે સાથે બાનાની પણ પત જતી, અરે ગઈ જ હતી, એટલે જ તો રેશમાને બોલાવવા એક જણ દોડાવ્યો હતો ને। જીવો ભગત પણ ધૂપ ચડાવતા ગંભીર બનીને બેઠા હતા। બહાર થતી વાતચીત સાંભળીને તો એમના કાળજામાં તેલ રેડાતું હતું। એટલામાં રેશમો આવ્યો, મોદની પાછળ થઈને અંદર ગયો, જીવા ભગતિયાને ઉધડો લેવા માંડ્યો, બોલ ફાડ્યા, તારામાં ધૂણતો તો એ શું દેવ હતો? થોડાક ગલ્લા તલ્લા કર્યા પછી રેશમાએ કહ્યું, મારી માતા હતી જીવા કાકા, તો આવવા દે તારી માતાને, અમે અમારા દેવનું સ્મરણ કરીએ છીએ, આ ગામ લોકોને આ દેખાડી દઈએ કે દેવ સાથે ટક્કર લેવી એ નાના છોકરાના ખેલ નથી। કાનજીએ મુર્દા નહીં તાન ચડેવું બીજું ભજન ઉપાડ્યું હતું, રણુજાના શહેરમાં ગાયો કપાણી પીર વારે આવો રે રામદે, અને જ્યાં બીજી લીટી ઉપાડી, ધોળે ઘોડી લે ચડ્યા પીર રામદે ક્ષમા કરો રામદે। ત્યાં તો તંબુમાં શોર મચી ગયો, ધરતી પોતે જ જાણે ઝૂમતી ન હોય એમ ધણધણતી હતી। કાનજીને કાળજે સહેજ ફડક તો પડી, આજ કા તો ધેંગાણું મંડાય, પણ એના ઉપર જાદુ લક્ષ્ય ના આપતા ચાલુ જ રાખ્યું। બારણા આગળ લોકોની વળી પાછી ઠઠ જામી, બહાર મેદાનમાં ઝૂમતા માણસોનું પણ નવું ચેતન આવ્યું હોય એમ લાગતું હતું। તંબુમાંથી અવાજ આવ્યો, ક્યાં ગયો લ્યા મુખી, ક્યાં ગયો પેલા પારખાનો લેનાર, આવી જાય મારી આગળ, જીવો ભગત બબડતા હતા। મુખીએ ભગતને આગળ કરતા કાનજીને કહ્યું, તું તારે ભજન ચાલુ રાખજે, અંદર જઈને જુએ છે તો 5.5 હાથ ઊંચો જીવો ભગત એની પાછળ રેશમા સાથે બીજા 3-1 જણ વાળને વીંઝતા ધમ પછાડા મારી રહ્યા હતા। મોના હાઉસ હાઉસના અવાજથી તો શાંત બળતી દીવાની જોત પણ ધ્રુજતી હતી। બહાર ભજન
ઝીલનારાઓના અવાજ કંપતા હતા. કાનજી પણ આછો આછો ધ્રુજતો હતો. વીકનો માર્યો નહીં પણ ગુસ્સાનો માર્યો. એનું ચિત્ત પણ ભજન ગાવામાંથી ખસીને અંદરથી આવતા બરાડા ઉપર ચોંટ્યું હતું. કોઈ કોઈ વૃદ્ધ વળી કહેતા હતા, ભાઈ પખા જ વગાડવી બંધ રાખો, હવે દેવ શું કહે છે સાંભળવા દો. જરા સાંભળવો તો જાઓ ને અંદર, પખા શું કામ બંધ રાખે, હીરાએ કહ્યું. પણ ત્યાં તો કાનજીને કાને અવાજ પડ્યો, નાલ્યા મુખી મારે કશું નથી સાંભળવું, લાવો પેલા માનો ભોગ લાવો. પારખાના લીનારને બોલાવ્યા, મારી આગળ ફ્લો કરી દે, અને બીજાઓએ પણ હાલ્યા, લાવી દે કહી જીવા ભગતના કથનને ટેકો આપ્યો. મુખી બોલતા હતા, હશે મારા મા બાપ, છોકરું હતું ને ભૂલ થઈ, આટલો ઘણો ક્ષમા કરો દેવ તમે તો. એક ભયંકર કિલકારી કરી જીવો ભગત બરાડ્યો, હાલ્યા આજ તારું માન નહીં રે મુખી, મારો ભોગ લાવ, ધરી દે અહીં આવ્યો, મારે એના દાંત ગણવા છે, અને કર્રટ કરતો દાંત ભચડી રહ્યો. આખી મેદની ઘડીકમાં દેવવાળા તંબુ તરીપતો ઘડીકમાં કાનજી તરફ જોઈ રહી હતી. માતાઓને પોતાની સોળમાં લપાઈને રડી રહેલા બાળકોનું ભાન ન હતું. સૌ કોઈની આંખો અને મોં ફાટી ગયા હતા, જાણે કાળજા થંભી ન ગયા હોય. મારે એના દાંત ગણવા છે, એ અવાજ કાને પડતા જ કાનજીને મૃદંગને એક બાજુ સરકાવી દીધી. સફાળો ઊભો થતાં બોલ્યો, તારી માના દેવ મારું, કેવાક મારા દાંત ગણે છે જોઉં. ને લાલગુમ આંખો સાથે તંબુ તરફ પડ્યો. કોઈ કોઈને તો કાનજીને પણ દેવ ચડ્યો હોય એમ લાગવા માંડ્યું. ચાર છ બૈરા તો બોલી ઉઠ્યા, કાનાભાઈ એટલે કોઈ ઝાલો તો ખરા, અને જુએ છે તો કાનજીને એક બાવડે જીવી વળગી છે, બીજે બાવડે હીરો તથા કાનજીના મોટાભાઈ ચોંટ્યા છે. પણ કાનજીને એ ભાન ન હતું, કોઈ મરદનો હાથ વળગ્યો છે જાણીને જેવો છોડાવવા જાય છે ત્યાં તો બૈરું ભાળ્યું. જીવીને ઓળખતા વાર ન લાગી. એનું જીવીનું મોં ફાટી ગયું હતું ને ફાટેલી આંખો જોતા તો લાગતું હતું હમણાં એ થઈને જીવ નીકળી જાય, કાં તો જેના પેટનું કદી પાણી ન હાલે એવા ભગત ચપ બે ડગ ભર્યા. જીવા ભગત આગળ જે તિરસ્કાર વરસાવતા કહ્યું, જીવા ભગત દેવને તો ખડગની જરૂરત ના હોય, સમજ્યા ને, ખડગ તો માનવી વાપરે, માટે છાનામાના રમવા આવ્યા છો તો રમીને બાંધી મુઠીએ ચાલતા થાવ તમારે પંથે, કહી પીઠ ફેરવતા બોલ્યા, લો ઉઠો મુખી, બે ઘડી ભજન ગાવા તો ગાયને વળાવી મૂકો, એ તો દીઠા દેવને પહોંચી જાત્રા, કહી તંબુ બહાર નીકળી ગયા. ભગતની બોલવાની રીત અને સુરત એવા હતા કે મુખીને એકલાને નહીં પણ લગભગ આખાય ગામને એક પ્રકારની હિંમત આવી હતી. વાતો પણ કરતા હતા, ભગતને કોઈ થોડી કોઈના બાપની પરવા છે, એ કોઈ ડાળખે પાંખડે વળગીને રહેનાર ઓછા છે. એમણે ઝાલ્યું છે સતનામ એક ભગવાનનું થળ, એના ધણીને આ દેવ દેવીઓ શું કરી શકવાની હતી. તો વળી ત્રીજો કહેતો હતો, ભાઈ એ કંઈ વિદ્યાના જોર વગર કોઈના સામું નથી થવાતું. ભગત બોલ્યા એટલે કેવા પેલા દેવ ટાઢા પડી ગયા, આના ઠેકાણે જો કાનજી હોત તો જોયા જેવું થઈ બેસે. તો વળી એ કે તાત્પર્ય કાઢ્યું, એની રગ પારખતા આવડવી જોઈએ, એમ રૂપિયાનું દોડ મણ બોલે શું દાડા વળે. થોડીક વાર મૃદંગ જોડીને બધાના ઠેકાળ્યા ટેડે ગામલોક ઉઠ્યા અને પાંચ નાળિયેર વધેરી રમવા આવેલા દેવને ગામને સીમાડે જઈ હવામાં રમતા મૂકી આવ્યા. સૌ કોઈને લાગતું હતું કે આ વરસ ના તો દેવામાં આવ્યો ભલી વાર, ન કંઈ ગાયામાં વૈભોગ પડ્યો, બધે સીધે સીધું જ ઉતરી ગયું હતું. છતાંય ઘણાને લાગતું હતું કે કંઈક અબડું જરૂર વેતરાયું છે, કોકના પારખા તો જરૂર થયા છે, પ્રેમના પારખા થયા છે, જીવીના પારખા થયા છે, બાવડે વળગી પડવાના પારખા થયા છે. આ પ્રેમ છે. તમે પ્રેમને શરીર સાથે ક્યારેય સરખાવી ના શકાય, પ્રેમ તો બ્રહ્માંડ સાથે થાય. અને પ્રેમી પ્રેમ અને પ્રેમી જ્યારે પછી તો મન મળેલા હોય, હૃદય મળેલું હોય, ચેતના મળેલી હોય, પછી તો ચિંતા થાય, અને આ પ્રેમ સાચો છે. તમને શારીરિક અવસ્થાની તો ક્યાંય વાત જ હોતી નથી, એ તો બ્રહ્માંડ સાથે જ્યારે તમે એકાકાર થાવ. એટલે તો પૃથ્વી પર પરમાત્માએ આપણને મોકલ્યા છે, લિટમસ પેપરની જેમ અહીં જો તમને પ્રેમ કરતા આવડે તો ઉપર આવડી જશે. અને એ પ્રેમ સાચો થાય તો બ્રહ્માંડમાં પરમાત્માની અનુભૂતિ થાય. મળેલા જીવમાં પન્નાલાલ પટેલ આપણને ઠેક ઠેકાણે આના દાખલા આપે છે, સાબિત કરી બતાવે છે. દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ ચેનલ પર આપ મળેલા જીવ માણી રહ્યા છો. શેર કરો, ગમતાનો ગુલાલ કરો. જય કવિતા.